أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله والصلاة على أهلها، أما بعد، فالسلام عليكم ورحمة الله وبركاته. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الحمد لله الذي هدانا لهذا وما كنا لنهتدي لولا أن هدانا الله. لقد جاءت رسل ربنا بالحق، ثم الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين، الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد، وعلى آل بيته الطيبين الطاهرين المعصومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا. واللعنة الدائمة على أعداء الله أجمعين من الآن إلى قيام يوم الدين. أما بعد، فقد قال الله العظيم في كتابه الكريم وهو أصدق القائلين وقوله الحق. بسم الله الرحمن الرحيم. شهر رمضان الذي أنزل فيه القرآن هدى للناس وبينات من الهدى والفرقان. آمنا بالله، صدق الله العلي العظيم، وصدق رسوله الكريم، ونحن على ذلك من الشاهدين. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي. صلوا على محمد وآل محمد. اللهم صل على محمد وآل محمد. ماه رمضان المبارك سلسلہ نے اپنے جاری رکھی رہیا چھئے انے اپنا بدائنو سرنامو جانی تو چھے کہ ساتھ مڑی نے اپنی نانکڑی ملاقات نی اندر اپنے کتھن فرمان اتوا تو دھارمک بھاشا ماں جنے حدیث کہیے چھے ہر راتریے آ مبارک مہینہ نی اندر اے حدیثوں نو سہارو لئیے چھے انو کارن اے جے چھے કે માય રમઝાન અલ મુબારકનો મહિનો છે અને માય રમઝાન અલ મુબારક સાથે ખુદાવંદ કરીમે હુકમ કર્યો છે. હદ તો એ છે કે ખુદાવંદ કરીમે આ મુબારક મહિનાનું નામ કુરાન મજીદમાં નાઝિલ કર્યું અને મુબારક મહિના સાથ આપણને અમુક કેરવણી અને દોડવણી અથવા તો અમુક ઇશારાઓ આપ્યા. એલાન રબ્બુલ ઇઝ્ઝત થયો સૂરે બકરાની 185મી આયતમાં, ચેપ્ટર 2 વર્સ નંબર 185, શપિત્ર 2 વર્સે 185. كيوم بسم الله الرحمن الرحيم. شهر رمضان الذي أنزل فيه القرآن. ما رمضان المبارك نوي مهنون نينا ديوسو جتسينا امني اندار قرآن مجيد ني نازل کروا ماويو كنا ماتي هدى للناس مانسوني هدايت ماتي وبينات من الهدى والفرقان. اي قرآن آويو هدايت ماتي انا ساتو سات اي پن آوي كي خداني صاف صاف ستري اني سپشت હિદાયતની આયતો અથવા તો વાતો જે છે, દલીલો છે, આપણા સામે પહોંચી ગઈ. એના સાથે ફુરકાનની પણ તાકાત છે કે બંદાને ખબર પડે કે કયો રસ્તો અપનાવો અને કયો રસ્તો ન અપનાવો. તો કુરાન મજીદ હિદાયતની કિતાબ છે, એની પણ ઘણી આયતો છે, પણ આપણો વિષય છે હદીસોને બયાન કરવું. તમે જો કુરાન મજીદની અંદર ઘણી એવી આયતો છે કે જે વિચાર માગે છે, એના ઉપર આપણે મનન કરીએ, વિચાર કરીએ અને હદીસોની અંદર જ્યારે વાતોને આપણે સાંભળીએ તો આપણને થોડું થોડું સમજ પડે કે કેવી રીતે આ દુનિયાની અંદર મને તમને જીવન વિતાવવાનું છે. પરવરદિગારે આલમ હઝરત ઇન્સાનની એક હકીકતને આપણા સામે પેશ કરે છે અને હકીકત બાદ મને તમારી સમક્ષ આજે એક એવી હદીસ બયાન કરવી છે ઇન્શાઅલ્લાહ તઆલા, કે જે તમારા મારા ખ્યાલથી જાણીતી હશે, પણ જ્યારે પણ મોકો મળે છે તો આ વાતનો ઉલ્લેખ યા ઉપદેશ હું પહેલે મારા પોતાને કરાવું છું અને ત્યારબાદ મારા વહાલા સાંભળનારાઓને. ઘણા ખરાઓએ હદીસોને સાંભળેલી હશે પણ એમની યાદ જે છે એ ફરીવાર તાજા થઈ જાય યા તાજી થઈ જાય. પરવરદિગાર આલમ સૂરે આલા કુરાન મજીદનો 87મો સૂરો છે, ચેપ્ટર 87, શપિત્ર કથવાન સેત.
એમની આખરી જે ચાર આયતો છે ને એમની અંદર ખુદાવંદ કરીમ આ પ્રમાણે બયાન કરે છે. 16મી આયત 17મી 18મી અને 19મી 16, 17, 18 and 19 says this is this with and this bal tu'thiruna al-hayat ad-dunya. ઐ લોકો, તમે લોકો જે છે ને આ દુનિયાની જે જિંદગી છે એને વધારે મહત્વતા આપો છો. બલ તુઅસિરૂન અલ હયાત દુનિયા વલ આખરતુ ખૈરુ વ અબકા. હાલાકે બીજી તરફ આખરત જે છે દુનિયાની જિંદગી બાદ એ આ દુનિયા કરતાં પણ બહેતર છે, વ અબકા અને એના કરતાં વધારે બાકી રહેવાવાળી છે. દુનિયાની મારી તમારી જિંદગી કેટલા દિવસની છે એ જ તો વાત કરવી છે. આખરત અબકા છે અને આ વાત અટાણની નથી. ખુદાએ એ પણ બયાન કરી દીધું, ઇન હાઝા લફી સુહફિલ ઉલા સુહફે ઇબ્રાહીમ વ મૂસા. આ વાતો જે છે એ પહેલાની કિતાબોની અંદર પણ હતી, એવી કિતાબો જ નહીં પણ જનાબે મૂસા ઓ ઇબ્રાહીમ અલહીમસલામના સહીફાઓની અંદર પણ આ જ વાતો હતી. કઈ? બલ તુઅસિરૂન અલ હયાત દુનિયા. તમે લોકો જે છો એ દુનિયાની જિંદગીને વધારે મહત્વતા આપો છો. ભૂલી જાઓ છો કે આ દુનિયા આપણી ભાષા ગુજરાતીમાં કહે કે ચાર દિવસની છે, કોઈ બોલશે બે દિવસની છે. આ દુનિયાની અંદર કઈ રીતે જિંદગીને વિતાવવું એનો ઉલ્લેખ નબી કરીમ મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ આજની રિવાયત આજની હદીસ હદીસ ઓફ ધ ડે હદીસ દુ જોર આજની હદીસ હદીસ કુદસી છે. નબી કરીમ કહે છે કે ખુદાવંદે કરીમે મને કહ્યું કે પરવરદિગારે આલમની આ સંસ્કૃતિ છે, ઇન્ના લિલ્લાહે તઆલા, ખરેખર અલ્લાહ સુબહાનહુ તઆલા માટે, ઇન્ના લિલ્લાહે તઆલા મલકન યુનઝિલુ ફી કુલ્લ લૈલા, ખરેખર ખુદાનો એક ફરિશ્તો છે કે જે હર રાતના ઉતરે છે, ફયુનાદી, એ હર રાતના ખુદાનો ફરિશ્તો ઉતરે છે અને નિદા આપે છે. આપણે શું હતી વાત? દુનિયાની અંદર કેવી રીતે જીવન કેને કેને કઈ રીતે વિતાવવાનું છે આજની હદીસ છે. ફરિશ્તો હર રાતના ઉતરે છે, ખુદાનો ફરિશ્તો, અને નિદા આપે છે. પહેલી નિદા એની આ જ છે, યા અબના અલ અશરીન જિદ્દુ વજતહિદુ. અહીં 20 વર્ષના લોકો યાને નવજવાનો, મહેનત કરો, કોશિશ કરો. આ જિંદગીની સફરની હદીસ છે. તમે જોજો 20 થી લઈ 80 સુધી આ રિવાયતની અંદર વાતો આવશે. તો પહેલો નમૂનો, ફરિશ્તો આવીને શું કહે છે, એ આપણી જિંદગીને કઈ રીતે વિતાવી અને દુનિયા તરફ રગબત અથવા તો દુનિયા સાથે રિશ્તો કેટલો અને કેવી રીતે રાખવાનો છે એ આપણને નબી કરીમ ખુદાના કલામથી ને સમજાવે છે. તો પહેલી વાત, યા અબના અશરીન જિદ્દુ વજતહિદુ, અહીં 20 વર્ષના લોકો મહેનત કરો, કોશિશ કરો. આપણી ભાષામાં તમારી આ જિંદગીનો એવો ભાગ છે, એવી ઉંમર છે કે જે ઉંમરની અંદર તમને ઘણી મહેનતો, ઘણી કોશિશો કરવાની છે. પછી ફરિશ્તો કહે છે, યા અબના સલાસીન લા તગુરન્નકુમુલ હયાત દુનિયા. અહીં 30 વર્ષના લોકો ખબરદાર, ખબરદાર, એવું ન થાય કે આ એ દુનિયાની જિંદગી તમને ફરેબ આપી દે, તમને ધોકામાં નાખી દે. યાર 20 વર્ષના લોકોને કહ્યું મહેનત કરો, પણ જ્યારે મહેનત કરતા કરતા થોડી કમાણી વધે છે, કામા બેઓના રસ્તાઓ દેખાવા લાગે છે, તો 30 વર્ષના લોકોને ફરિશ્તો કહે છે, અહીં 30 વર્ષના લોકો આ દુનિયાની જિંદગી તમને ધોકો ના આપી જાય. આપણી તોછડી ગુજરાતીમાં કહેવાય, આ દુનિયાની જિંદગી તમને ઉલ્લુ ન બનાવી જાય. લા તગુરન્નકુમુલ હયાત દુનિયા. પછી રસૂલ આગળ વધ્યા ને કહ્યું, ફરિશ્તાએ કહ્યું, યા અબ્નાલ અરબઈન માઝા અઅદદતુમ લિલિકા રબ્બિકુમ. અહીં 40 વર્ષના લોકો, તમોએ તમારા પરવરદિગારની મુલાકાત માટે શું તૈયારી કરેલી છે? ક્યારે વાત આવી? 40 વર્ષની ઉંમર અને વય,
40ના વચમાં હોય, મને એમ ખ્યાલ છે કે આપણી ગુજરાતીની માન્યતા અને સંસ્કૃતિ એવી છે કે આ 40ના આસપાસની વાતો જ્યારે થતી હોય સમાજની અંદર, મિત્રોના વચમાં, દોસ્તોની અંદર, બૈરાઓના વચમાં, અને 40ની સંખ્યા યા ઉંમરની વાત આવે તો ક્યાંય ને ક્યાંયથી એવી વાત નીકળી પડે જબાન ઉપર કે એક પગ કબરમાં આવી ગયો યા પહોંચી ગયો. તો 20 વર્ષના લોકો માટે પણ કેળવણી છે, મહેનત કરો, કોશિશ કરો. 30 વર્ષના લોકો માટે પણ કેળવણી અને દોરવણી છે કે આ દુનિયાની જિંદગીમાં તમે ફરેબમાં ન ચાલ્યા હતા. 40 વર્ષના માટે કહ્યું, તમોએ તમારા પરવરદિગારની મુલાકાત માટે શું તૈયારી કરેલી છે? આગળ વધ્યો ફરિશ્તો, કહ્યું, યા અબનાલ 50 અતાકુમ નધીર, અહીં 50 વર્ષની વયવાળાઓ, 50 વર્ષની ઉંમરવાળાઓ, તમારા પાસે ચેતવણી દેવાવાળો આવી ગયો છે. અતાકુમ નધીર, આપણી ઇંગ્લિશમાં કહેવાય વોર્નિંગ, વોર્નિંગ આવી ગયું છે, અલાર્મ જે છે એ બજી રહ્યું છે, એની ટંકોરી વાગી રહી છે. યા અબનાલ 50 અતાકુમ નધીર, અજીબ ચેતવણી દેવાવાળો આવી ગયો છે. અને વચમાં કહેતો જાઓ, નબી કરીમના ઘણા કામ અને ઘણા નામ છે સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમના, એમાંનું એક નામ છે નધીર, ચેતવણી દેવાવાળો, ચેતવણી દેવાવાળો. 50 વર્ષના લોકોએ ફરિશ્તાઓએ કહ્યું કે આ ખુદાની તરફથી હું નિદા આપી રહ્યો છું, અહીં 50 વર્ષના લોકો, અતાકુમ નધીર, તમારા પાસે ચેતવણી દેવાવાળો આવી ગયો છે. હવે આની તફસીરો તાવીલ કરવી તો કેવી રીતે કરવી? કદાચ આપણે એમ કહી શકીએ કે આ 50 વર્ષ થાય ત્યારે પછી બધી જાતની વસ્તુઓ આપણને નજરે દેખાય, અને એ પણ ગલત કહી ગયો, નજરે દેખાય ના, નજરે ના દેખાય, ચશ્મા પણ ખપે, એ પણ જાત જાતના નંબર પણ ઊંચ નીચ વધતા જાય, આ બધી નિશાનીઓ છે, નઝીર આવી ગયો છે, ચેતવણી દેવાવાળો આવી રહ્યો છે ને આવી ગયો છે. ફરિશ્તાએ પછી કહ્યું, યા અબના 60, અહી 60 વર્ષના લોકો, ઝરઉ આન હિસાદો, તમોએ જે વાવેતર કરેલું હતું, જે ઉગાવેલું હતું, એની કાપણીનો સમય આવી ગયો, જે ઉગાવ્યું હતું એના ફળિયા, એનો નતીજો, એને ગુજરાતીમાં કહેવાય એની કાપણીનો સમય આવી ગયો છે. ઝરઉ આન હિસાદો, જે તમે ઉગાવ્યું હતું ને ખેતી, ખેતીની વાત તમને ખબર છે ને, નબી કરીમ મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમની મશહૂર પ્રખ્યાત એક હદીસ છે જે અવારનવાર આપણે ઝાકિરીન કરામથી સાંભળીએ છીએ, મનન કરવા જેવી વાત છે યાદીના તોર ઉપર. અદુનિયા મઝરાતુલ આખરા, દુનિયા જે છે એ આખરતની ખેતી છે. આ એ જ વાત 60 વર્ષના લોકોથી ને ફરિશ્તો કહી રહ્યો છે, અહીં 60 વર્ષના લોકો, ઝરઉ આન હિસાદો. અને પછી ફરિશ્તો આગળ વધીને કહે છે, યા અબના 70 નુદિયા લકુમ ફઅજીબુ, અહીં 70 વર્ષના લોકો, તમને બોલાવવામાં આવે છે, જવાબ તો દો. પણ કોઈને જવાબ નથી દેવો. યા અબના 70 નુદિયા લકુમ, તમને બોલાવવામાં આવે છે, જવાબ તો દો. કોઈ પણ હાથ ઊંચો કરીને કહે હાજર હાજર, હજમાં જે શું કહીએ, લબ્બૈક, અલ્લાહુમ્મા લબ્બૈક, ખુદાયા આવી રહ્યો છું. પણ ફરિશ્તાએ કહ્યું, અહીં 70 વર્ષના લોકો, તમને ક્યારથી બોલાવવામાં આવે છે? નુદિયા લકુમ ફઅજીબુ, જવાબ તો આપો હવે. પણ ખુદાએ કહ્યું, ફરિશ્તાએ કહ્યું કે 70 વર્ષના લોકોને પણ હજુ જવાબ નથી આપવો. તો ફરિશ્તો આગળ વધ્યો, કહ્યું, યા અબના 80 અતતકુમુસ્સા વ અંતુમ ગાફિલૂન, તમારો સમય ખતમ થઈ ગયો, તમારો વક્ત આવી ગયો. અતતકુમુસ્સા, અને સાનો તરજુમો અગર ઊંડાણથીને કરીએ તો સાના ઘણા મતલબ છે, કલાક છે, સમય છે, લમ્હા છે, ઠીક છે, અને એક છે કયામત. તમારો સમય આવી ગયો છે અને તમે ગફલતમાં પડ્યા છો. અઝીઝાને મહતરમ, આજની આ હદીસથીને માલુમ પડે છે કે કેવી રીતે આપણે આ અમુક દિવસોના જીવનને વિતાવવાના છે આ દુનિયાની અંદર.
અને એના માટે તૈયારીઓ કરવાની છે, એના માટે વિચારો કરવાના છે, એના માટે કોશિશો કરવાની છે. અને પછી ફરિશ્તો કહે છે, લૌલા ઇબાદુન રુકા, અગર ખુદાના રુકુ કરવા વાળા બંદાઓ ન હોત, વ રિજાલુન ખુશ્શા, અને ખુદાથીને ડરવા વાળા મર્દો જમીન ઉપર એમના બંદાઓ ન હોતે, વ સિબ્યાનુન રુદ્દા, અને નાના નાના દૂધ પીવા વાળા બચ્ચાઓ ન હોતે, લસબ અલયકુમુલ અઝાબ સબ્બા, તો પછી યાદ રાખી લ્યો કે ખુદાનો અઝાબ તમારા ઉપર ક્યારનો વરસી ગયો હતો. એ તો ખુશનસીબ છો કે દુનિયામાં હજુ બંદા એવા છે કે જે રુકુમાં છે, એવા બંદાઓ છે કે જે ખુદાથી ડરવાવાળા છે, અને દુનિયાની અંદર નાના નાના બચ્ચાઓ છે કે જે હજી ધાવી રહ્યા છે, પોતાની માતાઓના દૂધને પી રહ્યા છે. આ જ હદીસ બીજા શબ્દોની અંદર જ્યાં રિજાલુન ખુશ્શા છે, ત્યાં બીજો શબ્દ જે મારામાં પણ આવેલો છે, અને એ છે ઉ અનઆમુન રુત્તા, એવા ભેડ બકરીઓ જાનવરો કે જે ઘાસ ખાઈ રહ્યા છે. અગર ઘાસ ખાવા વાળા જાનવરો ન હોત, રૂકુ કરવા વાળા લોકો ન હોત, અને દૂધ પાવા વાળા બચ્ચાઓ ન હોત, તો ક્યારના અઝાબ ભેગા થઈ ગયા હોત? શા માટે? કારણ કે બંદો આ દુનિયાને વળગીને બેઠો છે, અને એના નતીજામાં નાફરમાની ઉપર નાફરમાની કરે છે. એટલે ખુદાએ કહ્યું હતું, બલ તુ સેરૂન અલ હયાત દુનિયા વલ આખર તો ખૈરું વ અબકા ઇન્ના હાઝા લફી સુહફિલ ઉલા સુહફ ઇબ્રાહીમ વ મૂસા. ખુદાની બારગામાં દુઆ કરે, ખુદાયા આ મુબારક મહિનાની અંદર અમો હિદાયત મેળવવાની કોશિશ કરીએ છીએ, તો અમને તૌફીક આપી દે કે અમારા દિલો અને આંખો અમારી ઉઘડી જાય. રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નકા અંતસ સમીઉલ અલીમ.